राजकोट शहर अने ग्राम्य विस्तार में वेक्सिन ने लईने लोकोमां जागृतिनो अभाव जोवा मळी रह्यो छे। अहीं वेक्सिनेशन मामले लोकोमां अंधश्रद्धा जोवा मळे छे। अंधश्रद्धाना कारणे लोको वेक्सिन लेता नथी, जेना कारणे जून महिनामां वेक्सिनेशननी प्रक्रियामां 50% घटाडो नोंधायो छे। राजकोट शहर अने ग्राम्यमां वेक्सिन लेवामां नीरसता। पछात विस्तारोमां गण्या गांठ्या लोको रसी मुकावे छे। 2500 लोकोनी वस्तीमां मात्र 500 लोकोए मुकावी रसी। राजकोट शहर तेमज ग्राम्य विस्तारमां वेक्सिनेशननी प्रक्रिया चाली रही छे, परंतु अत्यार सुधीमां मात्र 6 लाख जेटला लोकोए वेक्सिन मुकावी होय ते प्रकारना आंकड़ा सामे आव्या छे। राजकोट शहरमां वेक्सिनेशननुं प्रतिदिननुं प्रमाण 50% घट्युं छे। मे महिनामां प्रति दिवस 17,000 થી લઈ 18,000 સુધીની સંખ્યામાં લોકો વેક્સિન મુકાવતા હતા, પરંતુ જૂન મહિનાથી પ્રતિ દિવસ માત્ર 7,000 થી લઈ 8,000 જેટલા સંખ્યામાં લોકો વેક્સિન મુકાવે છે। મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી અને લોકો પાસેથી તેમના મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે અહીં તો માત્ર 50 થી પણ ઓછી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી છે। પણ કોક સમજાવ આવે તો લઈને કે વેક્સિન લેવાથી તમને ફાયદો થાય કે કોરોના અટકી જાય કે કોરોના બીજી ફરે થાય નહીં, એવી રીતે કંઈક સલાહ આપે તો આપણે બે જણાને બીજાને સલાહ આપી કે આપણે બધાએ વેક્સિન લેવું પડશે, ન કે આ કોરોના વધતો જાય। એનું કારણ એ છે, પબ્લિકનો ભય છે કે ભાઈ આ થવાથી કંઈ થશે તો, એવું થઈ ગયું છે, એવું થાય છે કે વેક્સિન લીધા કંઈ ખબર ન પડે, લઈ લીધું હોય તો ફેલ થઈ જાય તો પછી પાંચ માણા બીજા બે ને એમ એની હિસાબે। તો અહીં આંગણવાડી છે તો કોઈ અધિકારીને આવીને શીખવાડવું જોઈએ, ચૂંટણી આવે તો એમ કેમ ઘેરાને ઘેર આવે છે। અત્યારે અમારા લતા બધાને તકલીફ છે, એટલે અમારે ધંધા નથી કોઈને, તો કોઈ નેતા પૂછવા નથી આવ્યા। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે વેક્સિન મુકાવવા માટે તેમની ટીમો જુદી જુદી જગ્યાએ ફરીને લોકોને સમજાવી રહી છે કે વેક્સિન શા માટે જરૂરી છે। તો બીજી તરફ વેલનાથ પરા વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે અહીં મોટાભાગના લોકો શિક્ષિત નથી, તેમજ વેક્સિન કઈ રીતે લોકોને મળી શકે તે માટે તેમને જ્ઞાન નથી। આશરે 2500 થી 3000 વસ્તી છે, 800 મકાન છે, અને આ વિસ્તારની અંદરમાં 0.25% માણસોએ વસ્તી નથી લીધી, એટલે તમને વાત કહું કે 3000 માણસોમાંથી હું એવું સમજુ કે કુલ 10 માણસો 15 માણસોએ વેક્સિન નથી લીધી। 18 થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન ચાલુ કરેલ છે। આના માટે થઈને રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ સેશન સાઇટ છે કે જેમાં લાભાર્થીએ પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરવાની રહે છે। અગાઉનો આપણે 20,000નો ટાર્ગેટ હતો, લોકો ઉમટી પડતા હતા અને દરેક સેશન સાઇટ બુક થતી હતી। છેલ્લા સમયથી થોડા દિવસોથી આમાં વેક્સિનમાં જે લાભાર્થી છે એમાં ઘટાડો થઈ રહ્યો છે। આની મુખ્યત્વે વાત કરીએ તો ખાસ કરીને પછાત વિસ્તારના લોકો આમાં આવતા નથી, અથવા તો ક્યાંક ને ક્યાંક એમને વેક્સિન વિશે ગેરમાન્યતા પ્રવર્તે છે। હાલ મનપા દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે લોકોમાંથી ગેરમાન્યતા કેમ દૂર થાય, તેમજ લોકો વધારેમાં વધારે કેવી રીતે વેક્સિન લઈ શકે તે માટે મનપા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમજ રાજકીય આગેવાનો રસી મુકાવવા લોકોને આગ્રહ કરી રહ્યા છે। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।